જામનગરના દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ પરથી અસામાજિક તત્વોએ બ્રિજ નીચે આવેલ રાધાકૃષ્ણ મંદિર પર પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ હિન્દુ સેના દ્વારા કરવામાં આવ્યો. જય શ્રી રામ. પ્રતિક પટ ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ, તાજેતરમાં જામનગરમાં રાધાકૃષ્ણનું મંદિર, જે વિશાલ હોટલ પાસે બ્રિજ આવેલું છે, તેમની નીચે આવેલું છે, જે ચેમ્બર્સ કોલોની કહેવાય છે, અને આ મંદિર ઉપર વિધર્મીઓ દ્વારા કયા કારણોસર પથ્થરમારો થયો અને એટલું જ નહીં, 20-25 વિધર્મીઓ આવી અને વહેલી સવારે પથ્થરમારો કરે છે, બાચકા ભરીને પથ્થરાઓ લઈને આવે છે, અને આ જ સ્થળ ઉપર અને રાધાકૃષ્ણના મંદિરની અંદર પણ પથ્થરો દેખાય છે, અને પુલ ઉપર પણ હજી અડધું બાચકું ભરેલું હતું. ખરેખર શુક્રવાર શા માટે આ પથ્થરો ફેંકવામાં આવે છે? પવિત્ર માસ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, અને આવા સમયે જો આ પથ્થરમારો કરી અને આ શું સૂચવે છે એ ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ તંત્ર દ્વારા થવી જોઈએ, અને બધાને 20-25 લોકોને અટકાયત કરી એમની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમની ધરપકડ કરવી જોઈએ, અને બીજી ફેર આવું ન બનાવ બને એની પણ તકેદારી પોલીસ ખાતાએ રાખવી જોઈએ. જય શ્રી રામ. ESG EV સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ઇલેક્ટ્રિક ચલાવો, LED TV લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર LED TV ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. અમારી પાસે બીજી કંપની કોસ્બાઇક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી છે. એડ્રેસ: માંડવી ભુજોગ ટ્રોય પાસે 9099-37585 ભુજ, જયનગર બસ સ્ટોપ પાછળ 9099-37584 મુંદ્રા, બારોઈ રોડ 9099-37583 ગાંધીધામ, સેક્ટર 1 વિક્રમ ગ્લાસની બાજુમાં 9099-37582